नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो चलो तैयार थई गया भणवा माटे। आपणे भणवानुं छे हिंदी, धोरण 5 नुं हिंदी। एमां लीथामां आपणे जोईए प्रश्न जवाब, आपणे लखता हता ने सोच अपनी अपनी, एमां आगळ जोईए लीथामां क्यांथी लखवानुं छे। आपणे अहींया सुधी लखेलुं हतुं प्रश्न नंबर 3 छेले શું છે કે ટોપીવાલા ઓર બંદર કહાની કે આધાર પર સહી વિધાન કે સામને સહી ઓર ગલત વિધાન કે સામને ગલત ખોટાની નિશાની કરવાની। તો એ કહાની તમે સાંભળી જ લીધી હતી કે ટોપીવાળો ફેર્યો છે એ શું હોય છે કહાનીમાં કે પોતાની ટોપી વેચવા નીકળે છે ફેર્યો, પછી બપોરનો સમય થઈ જાય એટલે ટોપીઓનો ટોપલી હોય છે એ લઈ અને વૃક્ષની નીચે બેઠો હોય છે। તો બપોરનો સમય હોય એટલે ફેરીઓ છે ઝાડ નીચે આરામ કરતો હોય છે, તો આરામ કરે તો એ સૂઈ જાય છે અને નીંદર આવી જાય, પછી ઉપર શું હોય છે જે ઝાડની નીચે ફેરીઓ બેઠો હોય સૂતો હોય છે એ ઝાડ ઉપર ઘણા બધા બંદર, બંદર એટલે કે વાંદરાઓ હોય છે। આ વાંદરાઓ શું કરે છે કે ફેરિયાને જોવે છે, એની ટોપીઓ નીચે પડેલી હોય છે ટોપલીમાં અને ફેરીઓ સૂઈ ગયો હોય તો વાંદરાઓ બધા શું કરે છે, મસ્તી કરે છે કે બધી ટોપીઓ છે ફેરિયાની એ ટોપીઓ બધા વાંદરા, ઘણા બધા વાંદરા હોય છે એટલે ટોપી લઈ અને વાંદરાઓ ઝાડ ઉપર ચડી જાય છે અને બધી ટોપીઓ બધા વાંદરા પહેરી લે છે। તો થોડીક વાર થાય તો એ જાગે છે, જાગી અને જોવે છે તો બધી ટોપી છે એ એની ટોપલીમાંથી પૂરી થઈ ગઈ હોય છે, ખાલી થઈ ગઈ હોય ટોપલી। તો એ વિચારે છે કે મારી ટોપલી, મારા ટોકરીમાંથી કે ટોપલામાં જે ટોપી વધી હતી એ ક્યાં ગઈ? તો એ ઝાડ ઉપર જોવે તો વાંદરાઓ બધા એની ટોપી પહેરીને બેઠા હોય, પછી એ વિચારે છે, વાંદરાઓને કહે છે કે મારી ટોપી મને આપી દો, પણ વાંદરાઓ એમ સમજતા નથી। વાંદરા કેવા હોય છે, નકલ કરતા હોય, મસ્તી કરતા હોય એકબીજા સાથે, એટલે આ ફેરીઓ છે વાંદરાને કહે પણ છતાં માનતો નથી। પછી એ વિચારે છે કે આ વાંદરાઓ પાસેથી ટોપી મારે કેવી રીતે લેવી? તો એ વિચારે છે કે વાંદરાઓ નખલખોર હોય છે, કેવા હોય છે, આપણે જેમ કરીએ એમ નકલ કરતા હોય છે, એટલે પોતાના માથે જે ટોપી પહેરેલી હોય છે ને એ ફેરીઓ લઈને નીચે ફેંકી દે છે, એટલે બધા વાંદરાઓ એના જેવું નકલ કરે છે, ટોપીઓ બધાએ પહેરી હોય એ નીચે ઘા કરી દે છે, નીચે ફેંકી દે છે ઝાડ ઉપરથી, પછી ફેરીઓ બધી ટોપીઓ ભેગી કરી લે છે અને વેચવા માટે નીકળી જાય છે। આ હતી ફેરિયાની કહાની, તમને મેં ટૂંકમાં સમજાવી દીધી છે બરાબર ને? પછી હવે આપણે એના પ્રશ્નના જવાબ એની ઉપરથી આમાં લખવાના છે। તો પ્રશ્ન નથી પણ ખરા ખોટા છે કે જે વાક્ય સાચું હોય આ કહાનીના આધારે એમાં સાચાની નિશાની, ખોટું હોય એમાં ખોટાની નિશાની કરવાની। જોયા ખાલા ચોરસ બોક્સ આપેલા છે એ દેખાતા નથી, તો વાક્યની સામે નીચે ખરા ખોટા નિશાનું કરાવું એમ કરી લેશો તો પણ ચાલશે। તો એમાં નંબર 1 શું છે, વ્યાપારી કપડે લે જા રહે હે, તો એમાં શું આવે, આ વેપારી હતો એ કપડાં લઈને જતો હતો તો કે નહીં, વેપારી કોણ હતો એ? તો કે ટોપીનો હતો ને, ટોપી વેચવાવાળો ફેર્યો હતો, તો એ શું લઈને જતો હતો? તો કે ટોપીઓ લઈને જતો હતો, એની પાસે કપડાં હતા નહીં। તો આ વાક્ય કેવું છે, ખોટું, તો એની સામે અહીંયા નિશાની કરી નાખો તો ચાલશે। પહેલું વાક્ય છે કેવું છે, ખોટું છે, વેપારી કપડાં લઈને નહોતો જતો પણ ટોપીઓ લઈને જતો હતો। પછી વાક્ય નંબર 2, વ્યાપારી ટોકરી પેડકે નીચે રખતા હે, આ વાક્ય કેવું છે? તો કે સાચું છે, વેપારી છે એ પોતાની ટોકરી જે ભરેલી હોય છે ને ટોપીઓથી એ ઝાડની નીચે રાખે છે, આ વાક્ય સાચું છે, તો એની સામે સાચાની નિશાની કરવાની। પછી વાક્ય નંબર 3, પેડકે ઉપર બંદર હે, વૃક્ષો હતું છે એની ઉપર વાંદરાઓ હતા, તો કે હા, તો એ વાક્ય સાચું છે, એની સામે સાચાની નિશાની કરવાની। વાક્ય નંબર 4, બંદરોને કપડે લે લીએ, વાંદરાઓ છે એના કપડાં લઈ લે છે વેપારીના, તો કે ના, એની શું વસ્તુ હોય છે એમાં, ટોપી હોય છે, વાંદરાઓ ટોપી લઈ લે છે, તો આ વાક્ય ખોટું છે, એની સામે કરવાની નિશાન ખોટાની। પછી વાક્ય નંબર 5, વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી, આ વાક્ય કેવું છે? તો કે સાચું છે, વેપારી છે વિચારે છે કે વાંદરાઓ પાસેથી કેવી રીતે ટોપી લેવી, એટલે વિચારીને પોતાના માથે જે ટોપી પહેરેલી છે એ નીચે ફેંકી દે છે, તો આ વાક્ય સાચું છે, એમાં સાચાની નિશાની કરવાની। ચાલો અહીંયા 5 વાક્ય જ આપેલા છે ને, હવે લીથામાં જો બાજુના પેજ ઉપર વાક્ય નંબર 6 એ જોઈએ। વાક્ય નંબર 6, બંદરોને વ્યાપારી કી નકલ કર અપની ટોપીયા ફેંક દે, વાંદરાઓ એવું કરે છે ને કે વેપારી જે રીતના ટોપી નીચે કાઢીને નાખી દે છે એટલે વાંદરાઓ પણ ટોપી નીચે ફેંકી દે છે,
तो आ वाक्य पण साचुं छे, एमां निशान साचा निकळवाने। पछी नंबर 7, व्यापारीने टोपिया एकठी करली, तो के हाँ आ वाक्य साचुं छे, पछी फेंकी दे छे नीचे, એટલે વાંદરાઓની ટોપી જે બધી ફેંકી દે નીચે, વેપારી છે એ ભેગી કરી લે છે, એકઠી કરી લે એટલે કે ભેગી કરી લે છે। ચાલો બધા ખરા ખોટા વ્યવસ્થિત લખાઈ ગયા। હવે આગળનો પ્રશ્ન નંબર 4, જીસ ક્રિયા સે પ્રકૃતિ કો ફાયદા હોતા હે ઉસકે સામને ખરા કા ઓર જીસ પ્રક્રિયા સે પ્રકૃતિ કો નુકસાન હોતા હે ઉસકે સામને ગલત કા ચિહ્ન કીચે। એટલે આ વાક્ય જે આપેલા છે એમાંથી જે કાર્ય એવું હોય કે જેનાથી પ્રકૃતિને ફાયદો થતો હોય એની સામે સાચાની નિશાની કરવાની, અને જે કામ કરવાથી જે કામ ખોટું હોય કે જેનાથી પ્રકૃતિમાં કોઈ નુકસાન થતો હોય, બગાડ જે વસ્તુનો થતો હોય, એ વાક્યની સામે ખોટાની નિશાન કરવાની। આ પણ એક ખરા ખોટા જેવું જ છે। તો વાક્ય પહેલું જુઓ કે લોગ પેડ કાટતે રહેતે હે, લોકો છે એ વૃક્ષો કાપતા જ રહે તો પ્રકૃતિને નુકસાન થાય કે ફાયદો થાય છે, તો કે નુકસાન થાય છે। આ વાક્ય કેવું છે, ખોટું છે। આ કામ સારું કહેવાય નહીં, જે સારું કામ કાર્ય હોય ને એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે, એ સામે બોક્સ આપેલા છે એમાં નિશાન કરવાનું। તો લોકો છે એ વૃક્ષોને કાપતા રહે તો એ કામથી શું થાય છે, પ્રકૃતિને ફાયદો થાય છે કે નુકસાન થાય છે, તો કે વૃક્ષો કાપવાથી નુકસાન થાય છે, તો આ વાક્ય ખોટું છે, બરાબર ને? તો એમાં કરવાની ખોટાની નિશાની। પછી પ્રશ્ન નંબર વાક્ય નંબર 2, આશા પાણી સે ખિલવાડ કરતી રહેતી હે, આશા નામની છોકરી હોય એ પાણી સાથે રમત કરતી હોય, પાણી ખોટી રીતના ઢોળીએ તો પાણીનો શું થાય, બગાડ થાય, તો એ કંઈ પ્રકૃતિ માટે સારું કહેવાય નહીં, ખોટી રીતના પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, તો આ વાક્ય પણ ખોટું છે। શા માટે, તો કે પાણી બચાવો, પાણી છે એ આપણું જીવનમાં જરૂરી છે, જલ એ જીવન, જલ હિ જીવન, એવા વાક્ય સૂત્રો આપણે લખેલા જોયા હશે ઘણી જગ્યાએ, પાણી બચાવો જીવન બચાવો, એટલે પાણીનો ખોટી બગાડ કરીએ તો એ પ્રકૃતિને નુકસાન જ કહેવાય એક પ્રકારનું। પછી વાક્ય નંબર 3, અનુજ કમરે સે બહાર જાતા હે તો લાઇટ બંધ કરના ભૂલ જાતા હે, અનુજ નામનો છોકરો હોય એ પોતાના રૂમમાં બેઠો હોય લાઇટને પંખોને ચાલુ રાખે, પછી બહાર જાય તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય છે, બંધ કર્યા વગર જ ચાલુ રાખીને નીકળી જાય, તો એ વાત કેવી આદત કહેવાય, એ ખરાબ જ કહેવાય ને, ખોટો લાઇટ બિલ છે, વીજળીનો બગાડ કહેવાય, એટલે આ વાક્ય ખોટું છે। પછી નંબર 4, નવીન હર સાલ પેડ પૌધે લગાતા રહેતા હે, નવીન નામનો છોકરો હોય એ દર વર્ષે પેડ એટલે કે વૃક્ષો અને છોડ વાવે છે, તો આ કામ કેવું કહેવાય, તો કે પ્રકૃતિ માટે સારું કહેવાય, વૃક્ષો વાવવાથી પ્રકૃતિમાં ફાયદા થાય છે ને, વાતાવરણ સુધરે છે, એટલે આ વાક્ય સાચું છે, તો એમાં નિશાની સાચાની કરવાની। વાક્ય નંબર 5, કિસાન ખેતો મેં કુદરતી ખાદ ડાલતે હે, કિસાન એટલે કે ખેડૂતો છે એ ખેતરમાં કુદરતી ખાતર નાખે છે, કુદરતી ખાતર નાખવાથી પાક ખેતરમાં સારો ઉગે છે અને એ ખાતર સારું હોય છે, કૃત્રિમ ખાતરનો ઉપયોગ અત્યારે લોકો વધારે કરે છે, પણ જે કુદરતી ખાતર છે, છાણિયું ખાતર કહેવાય, એનાથી ખેતરમાં અને ખેતીમાં પણ ફાયદો થાય છે ખેડૂતને, એટલે એ વાક્ય પણ સાચું છે। હવે વાક્ય નંબર 6, કે સતીશ રાસ્તે મેં ખડા રહેતા હે તો ભી મોટરસાઇકલ ચાલુ રખતા હે, રસ્તા ઉપર સતીશ નામનો છોકરો, કોઈ પણ વ્યક્તિ છે રસ્તા ઉપર ઊભા હોય ને ગાડી ચાલુ ખોટી રીતના રાખીને ઊભા રહે તો શું થાય છે, પેટ્રોલનો બગાડ થાય છે અને વાતાવરણમાં પણ ખોટી રીતના અવાજનું પ્રદૂષણ થાય છે, હવાનું પ્રદૂષણ થાય છે, ગાડી ચાલુ હોય ગાડીમાંથી ધુમાડો તો નીકળતો હોય ને, અવાજ આવે તો અવાજનું પ્રદૂષણ થાય અને ચાલુ હોય એટલે પેટ્રોલ પણ બગડે, આ બધી વસ્તુ શું છે, તો કે ખોટી રીતના નુકસાન જ કહેવાય, એટલે આ વાક્ય ખોટું છે। ચાલો બધાએ ખરા ખોટા વ્યવસ્થિત આગળના અને આ બંને લખાઈ ગયા, સરસ। હવે પ્રવૃત્તિ છે કે ચિત્ર કો દેખ કર ઉસકા વર્ણન કીજીએ, આ ચિત્ર શેનું છે, તો કે ખેતરનું ચિત્ર છે ને, કે ખેડૂત છે એ પોતાના ખેતરમાં કામ કરે છે, અહીંયા શાકભાજી થોડીક વાવેલી છે, અહીંયા ઘણા બધા વૃક્ષો છે, અહીંયા એની ઝૂંપડી હોય ને ખેતરમાં એ ઝૂંપડીનું ચિત્ર છે, અહીંયા પાણીનો કૂવો છે અને અહીંયા પ્રાણીઓ ચરી રહ્યા છે, પછી અહીંયા બાજુમાં પહાડો છે, પર્વતો આવેલા છે, એની બાજુમાં નદી છે કે તળાવ કે દરિયો કંઈક છે, એમાં જહાજ છે, ચિત્રમાં દેખાય છે ને, હા ચાલો થઈ ગયું, આ ચિત્ર સમજાઈ ગયું કે ચિત્ર શેનું છે, ખેડૂતનું છે, ખેતરમાં કામ કરે છે, ખેતરમાં શું શું આવેલું હોય છે, તો કે જો
એની પાસે ઘરે પ્રાણીઓ હોય છે, પ્રાણીઓ માટે ખાવા માટેનું ઘાસ હોય છે અલગ પ્રકારનું વાવેલું, પછી ઘણા બધા વૃક્ષો હોય છે ખેતરમાં, ખેતરની બાજુમાં પહાડો છે, એની બાજુમાં નદી જોવા મળે છે, નદીમાં વાહનો, નદીમાં ક્યાં ક્યાં વાહનો ચાલતા હોય છે, નદી હોય અથવા દરિયો પણ હોય છે, અથવા નદીની બાજુમાં જે ચેકડેમ બાંધેલા હોય એમાં વાહન દેખાય છે. પછી ખેતરમાં બીજું શું શું છે તો કે કૂવો દેખાય છે, એની ઝૂંપડી બાંધેલી છે અને ઘણા બધા ફળ અલા સોરી શાકભાજીઓ પણ એને ખેતરમાં વાવેલા હોય છે. હવે આગળ જોઈએ લીધામાં. પછી આગળ અલગ અલગ ફૂલો કે ચિત્ર એકઠે કરકે યહાં ચિપકાઈએ ઓર ઉસકે નીચે હિન્દી નામ લખીએ. તમને ફૂલોના ચિત્ર ક્યાંય મળે, આ પ્રવૃત્તિ છે એટલે પ્રવૃત્તિમાં અમુક વસ્તુ જે જરૂરી છે એ હું તમને લખાવી દઈશ, બાકી છે પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે, બરાબર ને? તો આ ફૂલો શું કરવાનું છે, ફૂલોના ચિત્ર તમારી પાસે જો મળે તો અથવા દોરતા આવડતા હોય તો બે ત્રણ ફૂલોના અહીંયા ચિત્ર તમારે ચોંટાડી દેવાને. ક્યુ ફૂલ છે દોર્યું હોય તો જે ફૂલ દોર્યું છે એનું નામ નીચે લખવાનું, અને ચોંટાડ્યું હોય તો એ ફૂલ ક્યુ છે એ તમારે એનું નામ લખી નાખવાનું છે, બરાબર? એ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. પછી ચિત્ર કે આધાર પર નીચે પાંચ વાક્ય લખવાના છે. તો એ વાક્ય હું તમને ખાલી સમજાવી દઈશ. પ્રવૃત્તિ છે આવું કંઈ પરીક્ષા માટે જરૂરી નથી, પણ જે જરૂર છે એ તમને હું લખાવું છું. કે આ ચિત્ર શેનું છે, બગીચાનું છે, કે ચિત્રમાં બાળકો રમી રહ્યા છે, એક છોકરો છે એક છોકરી છે, અને આજુબાજુમાં ઘણા વૃક્ષો જોવા મળે છે, પર્વતો છે, વૃક્ષો ઉપર પક્ષી બેઠું છે, અને બાળકો છે લસરપટ્ટીમાં રમી રહ્યા છે, બરાબર ને? આવી રીતના વાક્ય લખવાના હોય, પણ એ પ્રવૃત્તિ છે એટલે કંઈ જરૂરી લખવાનું નથી. હવે આગળ જુઓ લીથામાં, આગળના પેજ ઉપર કહાની લખવાની છે એક, કે ટોપીવાલા ઓર બંદર કહાની લખીએ. જે કહાની વિશે આપણે પ્રશ્ન જવાબને ખાલી ખરા ખોટા લખ્યા એ કહાની અહીંયા તમારે લખવાની છે, કે ટોપીવાલા ઓર બંદર. જો અહીંયા લીટી વ્યવસ્થિત ન દેખાતી હોય ને તો તમારે સ્કેલથી લીટી પહેલાં કરી નાખવાની છે અને પછી લખવાની છે. તો એ કહાની લખવાની શરૂઆત કરો. હવે ક્યાંથી કરવાનું તો કે એક ફેરીઓ હોય, એ વેપારી હોય, કે ગામડે ગામડે જઈ અને ટોપી વેચવા જતો હોય છે. ચલો અહીંથી તમારે જો પહેલાં લીટી કરી લેવાની, વ્યવસ્થિત લીટી દેખાતી ન હોય લીથામાં તો મેં પેન્સિલથી જ કરેલી છે આ લીટી, એટલે તમારે નથી દેખાતી એવું નહીં, પેન્સિલથી લીટી કરીને પછી વ્યવસ્થિત લખવાની છે કહાની. એક ટોપી વેચને વાળા વ્યાપારી એક ટોપી વેચને વાળા વ્યાપારી ગાંવ મે ટોપિયાં બેચા કરતા થા. એટલે કે ગામમાં છે એ વેપારી ટોપીઓ વેચતો હતો. એક દિન દોપહર કે સમય એટલે કે બપોરના સમયે જંગલ મે સે જા રહા થા. એક બાર ગામથી આવતો હોય, રસ્તો કેવો હોય તો કે જંગલમાંથી પસાર થતો હોય, એમ કે જંગલમાંથી થઈ જઈને બીજા ગામ જવાનું હોય તો એ ફેરીઓ છે એ જંગલમાંથી જઈ રહ્યો હતો. જંગલ મે સે જા રહા થા કી થક કર બેઠ ગયા. જંગલના રસ્તેથી ચાલીને જતો હોય એટલે એ થાકી જાય છે, અને થક કર ઝાડ પેડ કે નીચે, પેડ કે નીચે બેઠ ગયા. ઉસને ટોપીઓ કી ટોકરી એક તરફ રખ દી. ઝાડ નીચે થાકી ગયો હોય છે ચાલીને જતો હોય એટલે પછી એની ટોપીઓની જે ટોકરી હોય છે એ એક બાજુ મૂકી દે છે. ઉસને ટોપીઓ કી ટોકરી
एक तरफ रख दी। थोड़ी देर में उसे नींद आ गई। बाजू में टोपरी जे होय छे टोपीओनी भरेली एक बाजू मूकी अने झाड़ नीचे बैठो होय छे आराम करवा माटे तो एने नींदर आवी जाय छे। थोड़ी देर में उसे नींद आ गई। उसी पेड़ पर कुछ बंदर बैठे थे। तो વેપારીનો તો એવું હોય ને કે અહીંયા આજુબાજુમાં તો કોઈ છે નહીં, થોડી વાર મારી ટોપરી લાવા એમ મૂકી દઉં ટોપીઓની અને થોડી વાર અહીંયા આરામ કરી લઉં, એટલે વાતાવરણ ઠંડુ હોય, જંગલમાં તડકાનો એ ચાલીને જતો હોય, વૃક્ષ નીચે બેસે, ઠંડો પવન આવતો હોય છે, એટલે એને નીંદર આવી જાય છે, બેસે છે ત્યાં। નકચલી સ્વભાવ કે કારણ સભી બંદરોને ઉસકી ટોપિયા પહેન લી। થોડી વાર બેસે છે તો ત્યાં ઝાડ ઉપર બંદરો હોય છે। તો વાંદરાઓનો સ્વભાવ કેવો હોય છે, નખરાળો કરતા હોય ને વાંદરાઓ, તો અપને નકચલી એટલે કે નખરા કરવામાં। નકચલી સ્વભાવ કે કારણ સભી બંદરોને ભી ટોપિયા પહેન લી। જે ટોપીવાળો ફેરિયો હોય છે ને એને ટોપી પહેરી હોય છે, એટલે વાંદરાઓને એમ થાય છે કે લાવો ને આ બધાએ ટોપી પહેરેલી છે આ ભાઈએ, તો એની જેમ અમે પણ ટોપીઓ પહેરી લઈએ। ચાલો આગળની કહાની છે, હું તમને આમાંથી જે લખાવું એ તમારે લખવાની છે, બરાબર ને, કે થોડી દેર મેં ઉસે નીંદ આ ગઈ, અહીંયા સુધી તમે લખ્યું છે તો અહીંયા સુધી લખ્યું છે બરાબર। ચાલો હવે આગળ લખો, હું જે બોલતી જઈશ તમારે લખવાનું આમાંથી જોઈને। ઉસી પેડ પર કુછ બંદર બેઠે થે, એટલે કે તે ઝાડ ઉપર થોડાક બંદરો બેઠા હતા। અપને નકલચી સ્વભાવ કે કારણ સભી બંદરોને ભી ટોપિયા પહેન લી। વાંદરાઓ જોવે છે કે ત્યાં ટોપીઓ ફેરિયા એ ટોપી પહેરી હોય છે, એટલે બધા વાંદરાઓ ટોપી પહેરી લે છે। ફિર સભી બંદર મસ્તી મેં ઉછલકૂદ કરને લગે, પછી બધા વાંદરાઓ છે એ ઉછલકૂદ મસ્તી કરવા લાગે છે ટોપીઓ પહેરીને। ઉનકી ઉછલકૂદ મેં વ્યાપારી કી નીંદ ખુલી ઓર વ્યાપારી બડા દુઃખી હુઆ, વહ સિર સે ટોપી ઉતાર કે સોચ મેં અપના સિર ખુજલાને લગા, તો ઉસને દેખા કી બંદર ભી વેસે હી કરને લગે। વ્યાપારી છે એ વાંદરાઓ ઉછલકૂદ કરતા હોય છે એટલે નીંદર ઉડી જાય છે, અને જાગીને જોવે છે કે વિચારવા લાગે છે મારી ટોપીઓ તો બધા વાંદરા લઈ ગયા, હવે શું કરવું, તો વાંદરાઓ પણ એની નકલ કરતા હોય છે। વેપારી જેવી રીતે માથું ખંજવોડે છે એવી રીતે વાંદરાઓ પણ એની નકલ કરતા હોય છે। વ્યાપારીકો ઉપાય સૂજા, ઉસને જાનબૂઝ કર બંદરો કો દેખતે હુએ અપની ટોપી ટોકરી કી ઓર ફેંક દી। વેપારી પછી શું કરે છે કે જોવે છે કે વાંદરાઓ મારી નકલ કરે છે, એટલે વાંદરાઓ જોવે એમ પોતાની ટોપી ઉતારી અને નીચે ફેંકી દે છે। બંદરોને ભી ઉસકી નકલ કરતે હુએ અપની અપની ટોપિયા ફેંક દી। વ્યાપારીને તુરંત સભી ટોપિયા ટોકરી મેં ડાલ દી ઓર વહાં સે ચલા ગયા, કે વેપારી શું કરે છે પછી ટોપી છે એ નીચે ફેંકી દે છે બધા વાંદરાઓ, એટલે ટોપી બધી ભેગી કરી અને પોતાના રસ્તે ચાલતો થઈ જાય છે આગળ। ચાલો કહાની વ્યવસ્થિત તમારે લીથામાં આમાંથી જોઈ જોઈને વ્યવસ્થિત લખી લેવાની છે, બરાબર ને, સમજાઈ ગયું, કહાની લખી લીધી, સરસ, હવે આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું, બરાબર, થેન્ક યુ।